નમસ્તે મિત્રો, હું દિલીપ દાવડા ચિત્રગઢ.com પર કોન્ટ્રીબ્યુટિંગ એડિટર તરીકે જોડાયેલો છું અને હંમેશા મારા આઈપીઓ રિવ્યુ આપતો રહ્યો છું. આજે હું આપની સાથે વાત કરવા જઈ રહ્યો છું એક એવા આઈપીઓની જેને 2018 ઓક્ટોબરમાં તેના પ્રથમ આઈપીઓ માટે ઇસ્યુ માટે પ્રોસ્પેક્ટસ ફાઇલ કરેલું, પણ એ વખતે એમના જે લીડ મેનેજર હતા ગિનેસ કોર્પોરેટ એડવાઇઝર, એમની માથે તવાઈ આવી પડતા એઓને આજે લગભગ 2 વર્ષથી વધારે ગાળા માટે બજારમાંથી બહાર કરાયા હોવાથી કંપનીએ તેનું ફરીથી નવું પ્રોસ્પેક્ટસ ફાઇલ કરી અને આ વખતે એણે 2 મર્ચન્ટ બેકરને નિયુક્ત કર્યા હતા, જેમાં એક છે એમકે ગ્લોબલ અને બીજા છે ભાટલીવાલા એન્ડ કારાની. આ કંપનીને નવા પ્રોસ્પેક્ટસ ફાઇલ કર્યા બાદ સેબીની મંજૂરી મળી હતી. હવે આ કંપની તેનો પ્રથમ આઈપીઓ 23 ફેબ્રુઆરી 2021ના રોજ લાવી રહી છે અને આ આઈપીઓ 25 ફેબ્રુઆરી 2021ના રોજ બંધ થશે. કંપનીએ તેના 625 કરોડના પ્રાઇમરી ઇસ્યુ માટે 626-627નો પ્રાઇસ બેન્ડ રાખ્યો છે અને આપને ઓછામાં ઓછા 23 શેરની અથવા તેના ગુણાંકમાં અરજી કરવાની રહે છે. કંપની જે 625 કરોડ ઉભા કરવા ધારે છે એમાંથી 60 કરોડ માત્ર ફ્રેશ ઇક્વિટી ઇસ્યુ છે, જ્યારે 565 કરોડ જે છે 560 કરોડ એ ઓફર ફોર સેલ તરીકે છે. એ જોતા કંપનીની મૂડીમાં બહુ જ મામૂલી વૃદ્ધિ થઈ રહી છે અને એ હિસાબે જોતા કંપનીની જે પોસ્ટ ઇસ્યુ ઇક્વિટી છે અંદાજે 40 કરોડની આસપાસ થશે. હવે આપણે જો આ કંપનીના નાણાકીય કારોબારની માટે ચર્ચા કરીએ તો 31 માર્ચ 2018ના રોજ પૂરા થયેલા વર્ષ માટે કંપનીએ 750.41 કરોડના કારોબાર પર 46.88 કરોડનો નેટ પ્રોફિટ કર્યો હતો. 2019ના નાણાકીય વર્ષ માટે કંપનીએ 1,011.84 કરોડના કારોબાર પર 75.40 કરોડનો નેટ પ્રોફિટ કર્યો હતો. પણ 2020ના કારોબારમાં કંપનીને તેના કુલ આવકમાં થોડોક નુકસાન ઉઠાવવું પડ્યું હતું, જેને માટે આપણે જાણીએ છીએ કે કોવિડ જે 22 માર્ચથી ચાલુ થયું અને લોકડાઉન થયું તો એના હિસાબે કંપનીના ટર્નઓવરમાં થોડોક ઘટાડો જોવા મળ્યો છે, પણ તેમ છતાં કંપનીએ તેનો પ્રોફિટ સારો દર્શાવ્યો છે અને આ માટે કંપનીએ એમ જણાવ્યું હતું કે કંપનીએ તેના ચાલુ રહેલા નવા પ્રોડક્ટ, વેલ્યુએડેડ પ્રોડક્ટ અને એક્સપોર્ટ માટેના ખાસ હાઈ માર્જિન ધરાવતા પ્રોડક્ટ માટેની પ્રવૃત્તિ ચાલુ રાખતા કંપનીએ 31 માર્ચ 2020ના રોજ પૂરા થયેલા વર્ષ માટે 967.91 કરોડના કારોબાર પર 97.75 કરોડનો નેટ પ્રોફિટ બતાવ્યો છે અને આ ગતિ ચાલુ વર્ષના પ્રથમ 6 મહિના પણ જળવાઈ રહેલી જોવા મળી રહી છે. 30 સપ્ટેમ્બર 2020ના રોજ પૂરા થયેલા 6 મહિના માટે ચાલુ વર્ષના પ્રથમ અર્ધ વર્ષ અહેવાલ માટે કંપનીએ 619.21 કરોડના કારોબાર પર 66.31 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે અને આ પ્રોફિટ જો આપણે વાર્ષિક તુલનાએ જો લઈ અને તેની વિસ્તૃત મૂડી પર જો આપણે એને અપ્લાય કરીએ તો આ કંપનીનો જે ભાવ છે 626-627 એ લગભગ 19ના પીએ દેખાઈ રહ્યો છે, જ્યારે કે એની પ્રતિસ્પર્ધી લિસ્ટેડ કંપનીઓ હાલ 25-48ના પી પર ક્રોટ થઈ રહી છે. એ જોતા કંપનીનો આ શેરનો ભાવ જે છે વ્યાજબી જણાય છે અને જેમ આપણે જાણીએ છીએ કે આ વખતના બજેટમાં કૃષિ ક્ષેત્ર માટે ખૂબ જ સારા ઇન્વેસ્ટમેન્ટની જોગવાઈ કરવામાં આવી છે. એ ઉપરાંત હમણાં જ તાજેતરમાં આવેલા સમાચારો મુજબ સરકાર કદાચ એગ્રોકેમિકલ્સ ઇન્ડસ્ટ્રીઝ માટે જે હમણાં વર્તમાન જીએસટી 18% છે એ કદાચ ઘટાડીને 5% કરશે. તો આ જો થશે તો આ કંપનીની પ્રગતિ આગળ જતા બહુ જ સારી જોવા મળશે અને એ હિસાબે આ ઇસ્યુમાં હું આપને લાંબા ગાળા માટે રોકાણ કરવાની વિનંતી કરું છું કે આ ઇસ્યુમાં જો તમે રોકાણ કરવાનું વિચારો તો લાંબા ગાળાને વિચારને દ્રષ્ટિએ જ આપ રોકાણ કરો. આ સિવાય આપને જો કોઈપણ મૂંઝવણ હોય તો આપ આપના નાણાકીય સલાહકારની સલાહ લો. બાકી મારો રિવ્યુ જે છે ચિત્રગઢ.com પર આપને પૂરો ઇંગ્લિશમાં જોવા મળશે અને એ જોઈને પછી મારા હિસાબે આપ જો લાંબા ગાળાના રોકાણ માટે આ ઇસ્યુમાં રોકાણ કરવાનું વિચારશો તો આપ નુકસાનમાં નહીં રહો. ધન્યવાદ.